ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अन्नाड़ी में गो एना जठर में बे त्रण कलाक हलवाई
ग्लूकोज, ऑक्सीजन अने कार्बन डाइऑक्साइड एटले के CO2 एने पानी एमांथी छूटा पड़े छे। आ एक याद रखवानुं आवशे एग्जाम मां एक मार्क ना क्वेश्चन मां पूछाशे। हवे शुं आवशे? अत्यार सुधी जे कंई आपणे पाचन तंत्र शीख्या ई मनुष्यनुं हतुं, हवे आवशे प्राणीओमां पाचन। प्राणीओमां पाचन केवी रीते आवे छे जोईए आपणे। चलो सौथी पहेला तो आवशे घास खाता प्राणीओमां पाचन। घास कोण खाय? गाय छे, भैंस छे, एवा बधा प्राणीओ छे ई घास खाई ने पोतानुं जीवन चलावता होय छे। सौथी पहेला तो એવું આપણે આપીએ છીએ, તરત જ તે ખબર છે ખાઈ જાય છે। એ કઈ રીતે? તો કે ઘાસ ખાનારા પ્રાણીઓમાં પાચન। ઘણી વખત આપણે પ્રાણીઓને કોઈ વસ્તુ ગોટલી છે કે કેરી છે, તે લોકો કેરીના ગોટલાઈ તે ખાઈ જતા હોય છે જે આપણે ખાઈ શકતા નથી। પહેલા એક સાથે લોકો ઝડપથી ખાઈ જાય છે, પછી જે કંઈ એમને ખોરાક ખાધેલો હોય છે ઝડપથી એનો ક્યાં સંગ્રહ થાય છે? કે પ્રાણીઓના શરીરમાં જે જઠર આવેલું હોય છે એનું નામ છે આમાશય। આમાશય નામના જઠરમાં આ બધા ખોરાકનો સંગ્રહ કરવામાં આવે છે। પછી જ્યારે લોકો ફ્રી બેઠા હોય, નવરા બેઠા હોય, ત્યારે ખબર ગાય બેઠી હોય છે, ત્યારે એ બધો ખોરાક જઠરથી મોં સુધી પાછો આવે છે। રિટર્ન આપણે કહીએ કે ઉલટી થાય છે, એસિડિટી થાય, આપણા શરીરમાં ત્યારે એવું થાય છે। પણ આપણે તો આપણે થોડા મોટા મોટા ગોળિયા નાખી દીધા છે ગોળકના સ્વરૂપમાં, આપણે તો ગોળિયા વાઇઝ આપણે ધીમે ધીમે ચાવીને ખોરાક અંદર જાય છે અને પાછો ક્યારે આવે? તો કે જઠરમાં એસિડની માત્રા વધી જાય છે ત્યારે। પણ પ્રાણીઓમાં એવું નથી થતું, એ લોકો જ્યારે નવરા બેઠા હોય છે ત્યારે જઠરમાંથી મોં વાળે ખોરાક બહાર આવે છે અને પછી લોકો એ જે ખોરાકનો મોટો ગોળો હોય છે એને વારંવાર ચાવે છે અને પછી એને પાચન ક્રિયામાં એનું મોકલે છે। હવે એને શું કહે? કે ખોરાક પ્રાણીઓ બેઠા બેઠા વાગોળે છે। આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે વાગોળવું કહેવાય છે। અને જે પ્રાણીઓ આ પ્રક્રિયા કરે છે એને કેવા પ્રાણીઓ કહેવાય છે? તો કે વાગોળના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે। હવે આવશે આ લોકોનું પાચન તંત્ર, પ્રાણીઓનું પાચન તંત્ર। તો કે પ્રાણીઓના શરીરની દિવાલ છે,